नमस्ते। आदरणीय ईश्वर भाई, रामजी भाई, किशन भाई, जिग्नेश भाई, गिरधर भाई, आप सर्वनो तथा अहीं उपस्थित अपना शिक्षकगण, विद्यार्थी मित्रों तथा सर्वेनो आभार व्यक्त करूँ छू। आजनी आ क्षण ये मारा माटे खूब ज यादगार बनी रहेशे। आपणी स्कूलनो माहौल ज एवो छे कि ज्यारे आपणे अहीं आवीए छे त्यारे आपणने एक प्रकारनो अनेरो आनंद, अनेरो उत्साह अने आपना तरफथी जे मान सन्मान मळे छे તે અનેરું છે। આ મારો બીજો પ્રસંગ છે અહીં આવવાનો। પહેલી વખત યોગા એસોસિએશનની જે અમે ઇવેન્ટ્સ અહીંયા કરી હતી ત્યારે આવવાનો મોકો મળ્યો હતો અને આજે મારા મિત્ર અશ્વિનભાઈએ તો આપને બધી વાતો કરી જ કે તમારે જિંદગીમાં કઈ રીતે આગળ વધવાનું છે, કઈ રીતે આપણે આપણા શૈક્ષણિક કારકિર્દીને આપણે આગળ વધારી શકીએ। સમય એ બહુ મહત્વનો વસ્તુ છે। જ્યારે આપણે એમ વિચારીએ છીએ કે આજનું કામ કાલે કરીશું, તેની સામે આપણે આપણા શૈક્ષણિક કારકિર્દીને પણ ધ્યાનમાં રાખીને આપણે આજનું વાંચન આજે કરવું એ અગત્યનું છે। હવે હું આપને અશ્વિનભાઈએ બધી વાત કરી દીધી પણ સાથે સાથે હું આપને અહીં આવ્યો છું તો એક એવી ટ્રિક સમજાવીશ કે તમને પરીક્ષામાં પણ ખૂબ જ ઉપયોગી થશે। એ પહેલાં આપણે થોડીક એક વાત કરી લઈએ આજના દિવસનું મહત્વ। 26મી જાન્યુઆરી, આજના દિવસનું મહત્વ બધાને ખબર છે? બોલો, શું છે આજના દિવસનું મહત્વ? આપનામાંથી કોઈને ખબર છે? ઉભા થા, ગુડ। આજે 26મી જાન્યુઆરીએ આપણા દેશનું બંધારણ ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરે કર્યું, એમણે લખ્યું અને આજના દિવસે જ્યારે આપણો દેશ 15મી ઓગસ્ટે આઝાદ થયો ત્યારબાદ આપણું બંધારણ અમલમાં આવ્યું અને તેથી આપણે આજે આ પ્રજાસત્તાક દિન તરીકે આપણે એને ઉજવીએ છીએ। આપણી મોટામાં મોટી કમનસીબી એ છે કે આપણે ભારત દેશની જે તો બોલાવીએ છીએ પણ 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરી શું છે તે આપણે જાણતા નથી। કંઈ વાંધો નહીં, હવે આપણે એ બાબતમાં સજાગ થઈશું। હવે આપણે જોઈએ, તમારા બધાએ પરીક્ષામાં સારા માર્ક્સ લાવવા છે ને? કેટલાને લાવવા છે? કેટલાને ડૉક્ટર બનવું છે? આજે ડૉક્ટર કરતાં બીજી બધી ઘણી બધી લાઈનો છે, કોમર્સ છે, કોમર્સમાં પણ તમને ખ્યાલ નહીં હોય 126 લાઈન છે। એટલે એવું નહીં માનતા કે તમે કોમર્સ લેશો તો તમે આગળ વધી નહીં શકો। અત્યારે કોમર્સનો જમાનો છે, તમે કોઈપણ ક્ષેત્રમાં જશો તો કોમર્સ તમને હેલ્પફુલ થશે। તો પહેલેથી તમારે એવો એક ગોલ નક્કી કરવાનો છે કે તમારે શું જોઈએ છે અને એ ગોલને તમે રોજ યાદ કરશો, વિઝ્યુલાઇઝેશન કરશો કે ભાઈ મારે આ બનવું છે તો તમે જરૂર બની શકશો। ધારો કે તમારે કોઈ વૈજ્ઞાનિક બનવું છે તો તમારે એવા વૈજ્ઞાનિકોના ચિત્રો તમારી સામે રાખવા જોઈએ અને રોજ તમારે એને જોવું જોઈએ અને તમારે દિવસમાં 3-4 વખત તમારો જે ગોલ હોય એ એની સામે જોઈને બોલવું જોઈએ તો તમે જરૂરથી સફળ થશો। આ માટેનું એક નાનું ઉદાહરણ આપું। મારી દીકરી સલોની બુકસેલર, જે 6 વર્ષની હતી ત્યારે એણે ગોલ નક્કી કરેલો કે મારે જિમ્નાસ્ટિક્સમાં ચેમ્પિયન બનવું છે। ત્યારબાદ
એણે દરરોજ એને લગતા બધા ચિત્રો મૂવી તે વખતે તો આટલું બધું મીડિયા આગળ નહોતું પણ એણે જિમ્નાસ્ટિક્સમાં આગળ વધીને આપણા ગુજરાતની એકમાત્ર આંતરરાષ્ટ્રીય ખેલાડી બની અને તે પણ માત્ર 13 વર્ષની ઉંમરે. ફક્ત 13 વર્ષની ઉંમરે આ સિદ્ધિ હાંસલ કરવી અને ચાઇના વગેરે દેશોમાં રમવા જવું એ બહુ મહત્ત્વની સિદ્ધિ હતી. પણ એણે જે જીવનમાં ઉતાર્યું હતું તે હું આપને વાત કરું. એ સ્કૂલમાંથી આવતી એનો ટાઈમ ફિક્સ હતો, 12 વાગે આવે, તરત જ એનો યુનિફોર્મ ચેન્જ કરે અને એ પોતાનું લેશન કરી નાખતી, હોમવર્ક કરી નાખતી. એક જ કલાકમાં એનો આ કાર્યક્રમ પૂરો થતો અને પછી તરત જમે, કરે, થોડોક આરામ કરે અને એની પ્રેક્ટિસ 2 વાગે શરૂ થાય તો સાંજે 7 વાગ્યા સુધી પ્રેક્ટિસ ચાલતી હતી. અને ઇન્ટરનેશનલ જ્યારે સિલેક્શન હોય ત્યારે પતિયાલાથી માંડીને અનેક સ્થળોએ હાજર રહેવું પડતું. એટલે કોઈ પણ કામમાં કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ જ નથી. આપણે કઠોર પરિશ્રમ કરીશું તો આપણે જરૂર આગળ વધી શકીશું. હવે આપણે, મેં તમને કીધી એ પ્રમાણે, 2 ટ્રિક્સ આપણે કરવાની છે. એક તો પરીક્ષામાં સારા માર્ક્સ મેળવવા માટેની છે અને બીજી કે તમે જ્યારે વધારે પડતા થાકી જાઓ અથવા તમે સ્કૂલે આવો કંટાળો આવે તો તે વખતે આપણે શું કરવાનું છે તે આપણે નક્કી કરીએ ને હું તમને શીખવાડું. એક જ મિનિટ, 2 મિનિટ. થેન્ક યુ. કંઈ નહીં, એનું કંઈ કામ નથી. થેન્ક યુ. આ લઈ લેજો. હા હા ભાઈ, આ લોકોને ટ્રીક શીખવાડ. આપણે શરૂઆતમાં પરીક્ષામાં સારા માર્ક્સ કેવી રીતે મેળવવા અને મારી દીકરીએ કઈ રીતે એને વિઝ્યુલાઇઝેશન કરીને પોતાના જીવનમાં ટ્રિક્સ અપનાવી એ કરવાનું છે. થોડીક શોર્ટમાં જ વાત કરીશ. એ જ્યારે જ્યારે પરીક્ષા આપવા જતી હતી કે મેદાનમાં રમવા જતી હતી ત્યારે એ એક જ વસ્તુ ધ્યાનમાં રાખતી હતી કે હું ફર્સ્ટ, હું ફર્સ્ટ. એ જ્યારે અંદર પગ મૂકે ત્યારે 3 વખત આ રીતે બોલતી હતી, હું ફર્સ્ટ, હું ફર્સ્ટ, હું ફર્સ્ટ, આઈ એમ ધી બેસ્ટ. પછી જ્યારે પરીક્ષાના પેપર્સની વાત આવે ત્યારે મેં એને એક ટ્રીક શીખવાડેલી કે આપણે પરીક્ષા ખંડમાં દાખલ થઈએ, બેન્ચ ઉપર બેસવા જઈએ તે પહેલાં આપણી પાસે પ્રશ્નપત્ર આવે, ટીચર્સ આપણને સપ્લિમેન્ટરી આપે તો તે વખતે ખાસ 5-7 સેકન્ડ મળે આપણને, વધારેમાં વધારે 10 સેકન્ડ પણ મળી શકે. તો તે વખતે આપણે એવું નક્કી કરવા, એવું મનમાં બોલવાનું છે એકદમ મન મજબૂત કરીને કે મારી પાસે અત્યારે સમય છે પણ હું જે ઘરેથી તૈયાર કરીને આવ્યો છું કે આવી છું એ જ આજે પરીક્ષામાં પૂછાશે. મને જે આવડે છે તે જ પરીક્ષામાં પૂછાશે. આપણે એવું 2-3 વખત બોલવાનું છે અને પછી તમે જોજો તમારો જે પરીક્ષાનો ડર છે તે ચાલ્યો જશે અને તમે સારી રીતે પરીક્ષા આપી શકશો. હવે બીજું એક ટ્રીક શીખવાડો છું, ફક્ત એક જ, ફક્ત 1/2 સેકન્ડ કે 1/2 સેકન્ડ જ લેશે. હું જેમ કરું તેમ તમારે કરવાનું છે. આપણા હાથમાંથી સતત છે ને તો પ્રવાહ વહેતો હોય છે, એ પ્રવાહનો આપણે ઉપયોગ કરવાનો છે અને તે પણ આપણે જ્યારે થાકેલા હોય એ કંઈ હોઈએ ને આપણે એકદમ ઇન્સ્ટન્ટ એનર્જી જોઈતી હોય કે આપણો મૂડ લાવવો હોય એ માટે આ કરવાનું છે. તો હું પહેલાં કરીશ, પછી તમે કરજો.